નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત આ એક દિવસીય ટૂંકા સમયની વર્ચ્યુઅલ મીટમાં હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી આપ સર્વેને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી અને માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતી આવકારું છું. મિત્રો, આપ જાણો છો કે સમગ્ર શિક્ષાનો મુખ્ય ઉદ્દેશ એ 6 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પુનર્વસન કરવાનો છે. સાથે સાથે જ્યારથી સર્વ શિક્ષામાંથી સમગ્ર શિક્ષા વર્ષ 2018થી જ્યારે અમલમાં આવ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યની અંદર ધોરણ 1 થી 8ની સાથે સાથે 9 થી 12ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક બાબતોની ગુણવત્તા, નિયમિત હાજરી અને સાથે સાથે વિદ્યાર્થીઓના જીવન વિકાસની તકોની દિશામાં પણ એક વિચારણા અને પ્રગતિ ચાલુ રહી છે. આ જ બાબતને લઈ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમલમાં આવી, જેમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં પ્રકરણ 4ના પેટા મુદ્દા ક્રમાંક 4.26માં ખાસ કરીને વિદ્યાર્થીઓને કાર્યની દુનિયાનો પરિચય થાય, એટલે કે ધ વર્લ્ડ ઓફ વર્ક, એનાથી વિદ્યાર્થીઓ પરિચિત થાય કે જે વિશ્વની અંદર એમણે એમની પોતાની ભાવિ કારકિર્દી ઘડવાની છે તેને શિક્ષણની સાથે સાથે જોડી અને ઇન્ટિગ્રેશન ઓફ એજ્યુકેશન વિથ સ્કિલના કોન્સેપ્ટથી આ વિદ્યાર્થીઓ પોતાની કાર્યની જે દુનિયા છે એની સાથે જોડાય અને પોતાની રસ, રુચિ અને અભિયોગ્યતાને ધ્યાને રાખી અને હું કેવો બની શકું છું, ભવિષ્યમાં હું પોલીસ, વકીલ, ડૉક્ટર, સારો ખેડૂત અથવા અન્ય કોઈ વ્યવસાય, જેમ કે સુનિતા વિલિયમ્સજી કે જેઓ એરેન્ટુકલ એન્જિનિયર બન્યા, આવી જ કેટલીક દેશની દીકરીઓ અથવા કેટલાક એવા દિવ્યાંગો કે જેણે વિશ્વના ખૂણે ખૂણે પોતાની જે અક્ષમતા હતી એમાં સક્ષમતાના દર્શન કરી અને એવું સાબિત કર્યું કે ઔપચારિક શિક્ષણની સાથે સાથે અનૌપચારિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થી પોતાના ભવિષ્યની કારકિર્દીનું ઘડતર કરી શકે છે. ભારત સરકાર આવા જ વિચાર અને આવા જ હેતુઓ સાથે જે બાળકો સમયની અનુકૂળતા ન હોય, આર્થિક, સામાજિક પરિસ્થિતિ અથવા ભૌગોલિક પરિપ્રેક્ષ અથવા વાલીઓના કેટલાક એવા કારણો કે જેમાં સાંસ્કૃતિક, સામાજિક અથવા ભૌગોલિક બાબતોને કારણે નિયમિત શાળામાં નથી આવી શકતા, હા, એ ચોક્કસ બાબત છે કે ગુજરાત રાજ્યની અંદર જુદી જુદી યોજનાઓને કારણે પ્રારંભિક કક્ષાનો ડ્રોપઆઉટ ઘટ્યો છે, પરંતુ સેકન્ડરી કક્ષા એ જે ડ્રોપઆઉટ છે એ વધુ છે. તો એના જે ઘણા બધા કારણો છે, જેમાં નિવાસી વ્યવસ્થા, માઇગ્રેશન, આ બધા કારણોની દ્વારા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ ભારત સરકારે આ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે ખૂબ જ સારો એક પ્રયાસ કર્યો છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક વોકેશનલ વિષયને એક મુખ્ય મુદ્દા તરીકે લઈ અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને એક સ્કિલિંગ માટે NSQA ફ્રેમવર્ક સાથે અલાઈન કરી અને કૌશલ્ય વિકાસની તક આપી છે. સાથે સાથે સિસ્ટમની બહાર જે બાળકો રહી ગયા છે, જે ડ્રોપઆઉટ થઈ ગયા છે, જેમણે શાળા છોડી દીધી છે, એવા વિદ્યાર્થીઓ પણ પોતાની ઉર્જા અને પોતાની ક્ષમતા મુજબ ચોક્કસ દિશામાં પોતાના કૌશલ્યનો વિકાસ કરે, જેમાં રાજ્યને જરૂરિયાત મુજબનું સેમી સ્કિલ અથવા સ્કિલ હોય તેવું આપણે માનવબળ મળે એ દિશામાં પ્રયત્નને ધ્યાનમાં રાખી અને આપણી જે એક્ઝિસ્ટિંગ વોકેશનલ શાળાઓ છે, આપણી જે ITI છે, આપણા જે કૌશલ વિકાસના કેન્દ્રો છે એને જોડી અને એના એક્ઝિસ્ટિંગ જે ઉર્જાના સ્ત્રોતો છે એટલે કે સંસાધનો છે, જેમાં લેબ છે, શાળાની માળખાકીય અન્ય સુવિધાઓ છે, પુસ્તકો છે, આપણા ટ્રેનર્સ એટલે કે મેનપાવરની સુવિધાઓ છે, આ બધાને ધ્યાને રાખી અને ભારત સરકારે આપણને એક તક આપી છે જેનું નામ છે PMKVY યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. આ યોજના અગાઉ 0.3 તરીકે અને હવે 0.4 એટલે કે 4.0 તરીકે આપની સમક્ષ આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ જે ડ્રોપઆઉટ બાળકો છે એના જીવનમાં કૌશલ વિકાસની તકો ઊભી કરવાની છે. આપને ચોક્કસ પ્રશ્ન થશે જિલ્લાના મિત્રો અને તાલુકાના મિત્રો કે જે BRPO મારી સાથે અત્યારે જોડાયેલા છે, નિધિબેન આગળ તમને ચોક્કસ એની વાત કરશે અને વિગતે આપણને ડિટેલ પણ આપશે, પણ આપણે એની બેઝિક વાત સમજીએ કે આ યોજના શું છે, કોના માટે. તો મિત્રો, જે 14 થી 18 વર્ષના એટલે 14 થી વધુ છે અને 18-20 એનાથી પણ મોટા જે લોકો છે એ પોતાના કૌશલ વિકાસ કરી શકે, પોતાના આસપાસના વિસ્તારમાં કરી શકે એ માટે યોજના છે. આની પહેલી શરત છે કે શાળાની અંદર માળખાકીય સુવિધા હોવી જોઈએ, ટ્રેનરની ઉપલબ્ધતા હોવી જોઈએ, લેબ હોવી જોઈએ. શાળાના સમય પહેલાં અથવા શાળાના સમય પછી અથવા રજાના દિવસોમાં આપણે આ કામગીરી ટ્રેનર્સ દ્વારા કરાવી શકીએ છીએ. આ માટેની તમામ ગ્રાન્ટ અને અન્ય વ્યવસ્થા છે એ શાળાએ જ કરવાની છે, શાળાએ એનું રજીસ્ટ્રેશન કરવાનું છે, જેની વિગતો તમને અમારા એક્સપર્ટ એ નિધિબેન આપને વાત કરશે.
પરંતુ મિત્રો, મારે જે વાત કરવાની છે કે આપણે આપણા જિલ્લામાં કેટલા એવા ડ્રોપઆઉટ બાળકો છે અથવા અનટ્રેક બાળકો છે એની જે સંખ્યા છે આઈડેન્ટિફાઈ કરીએ, અને સાથે સાથે આપણી જિલ્લાની અંદર એવી શાળાઓ, એવી આઈટીઆઈ કે જેની અંદર કૌશલ્ય માટેની પીએમ કે વાય જે યોજના છે એ યોજના અંતર્ગત કેટલા સેન્ટરો છે એનું મેપિંગ કરીએ. કારણ કે મિત્રો, અગત્યની બાબત છે મેપિંગ છે. એટલે જિલ્લા કોઓર્ડિનેટર અને તાલુકા કોઓર્ડિનેટર તરીકે મારી એ અપેક્ષા આપની પાસે રહેશે કે આપની ત્યાં ડ્રોપઆઉટ બાળકો કેટલા છે, અનટ્રેક બાળકો કેટલા છે એનો આપ ડેટા લાવો. એ પૈકી કેટલા વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાવા માંગે છે એનો આપણે ક્યાસ કાઢીએ, એનું અંતર કેટલું થાય છે આ જે સેન્ટર છે એનાથી ત્યાં પરિવહનની સુવિધા કે અન્ય કોઈ યોજનાનો લાભ મળી શકે એમ છે કે કેમ, એ પણ આપણે ચકાસી લઈએ મિત્રો. અને આ આપણી પાસે અપેક્ષા છે અને આનો અમલ આપે કરવાનો થાય છે. અને ખૂબ સારી રીતે આપે બધાએ એ પ્રયત્ન કર્યો છે. જેમ NIOSની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનું આપણે રજીસ્ટ્રેશન કરાવી અને વિદ્યાર્થીઓનું 10મા 12માનું શિક્ષણ પૂર્ણ કરવા માટે આપે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, એ જ રીતે આ કાર્યની અંદર વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ નહીં પણ પોતાની ભાવિ કારકિર્દી માટે એ સજ્જ થાય, આપણે એવું પ્રયત્ન કરીએ કે વિદ્યાર્થીના જીવનમાં કૌશલ્ય આવે ને કૌશલ્ય થકી પોતાના આર્થિક સ્વાવલંબનની દિશામાં એ આગળ જઈ શકે. પુસ્તક તરફથી આપણે આગળ વધી અને વિદ્યાર્થીના હાથમાં જે કૌશલ્ય છુપાયું છે એની આંગળીઓ, એની આંખો, એના શબ્દો, એના વિચારો, એનું કર્તૃત્વ એ ક્યાંક એની રીતે એ પ્રદર્શિત કરી શકે એવી આપણે તકો આપીએ, એને ઇન્ડસ્ટ્રી વિઝિટ દ્વારા અને અન્ય તકો આપી અને આપણે આ બધું જ કરી શકીએ એ માટે આપણે મેપિંગ કરવાનું છે મિત્રો. અને શાળાની અંદર જે વોકેશનલ ટ્રેનર છે એણે ખાસ કરીને જે આ ગાઈડલાઇન આપવાના છે નિધિબેન, એ ગાઈડલાઇનનો અભ્યાસ કરવાનો છે અને કેવી રીતે આપણે આગળ જઈશું એની પણ વધુ ચર્ચા કરીશું. તો હું વિધિવત રીતે અહીંયા જે મારી વાત છે અને અહીંયા ટૂંકાણમાં ખાસ એટલી અપેક્ષા સાથે કે જિલ્લો પોતાના જિલ્લાના ડ્રોપઆઉટ અને અનટ્રેક બાળકોને શોધે અને શાળાઓનું મેપિંગ કરે, તાલુકો પોતાના તાલુકાના સેન્ટર અને ડ્રોપઆઉટ અને અનટ્રેક બાળકોનું મેપિંગ કરે અને આ કાર્યમાં મદદરૂપ થઈએ. મારી સાથે સ્ટુડિયોમાં નિધિબેન પંચાલ જોડાયા છે, જે આપણા આ સ્કિલ માટેના એક્સપર્ટ છે. એમને હું આવકારું છું અને વિનંતી કરું છું કે તેઓ આપણને વિશેષ માર્ગદર્શન આપશે. થેન્ક યુ નિધિબેન. ખૂબ ખૂબ આભાર સર. જેમ સરે કહ્યું તેમ મેઇન સ્ટ્રીમની સાથે સાથે બાળકોને દુનિયાની કાર્ય પદ્ધતિની સમજ અને જ્ઞાન મળી રહે તે માટે વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત થઈ. પરંતુ શાળા છોડી દેનાર તથા શાળા બહારના બાળકો માટે કે જેમને પોતાની જાતને સ્વાવલંબી બનાવી છે તથા તેમનામાં ધગસ છે તેવું કરી છૂટવા માટે ભારત સરકારની બીજી એક પહેલ છે, જે PMKVY યોજના છે. હાલમાં મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો 4થો તબક્કો અમલીકૃત છે. આ યોજના હેઠળ તાલીમાર્થીઓને તમામ સુખ સુવિધાઓ કોર્સને અનુરૂપ મળી રહે તે હેતુથી સ્કિલ હબ ઇનિશિયેટિવ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્કિલ હબ ઇનિશિયેટિવ શું છે તથા યોજનાની વિગતવાર માહિતી આપણે હવે જાણીશું. સ્કિલ હબ ઇનિશિયેટિવ એ નેશનલ નોડલ કૌશલ્ય કેન્દ્રો છે અને એવા કેન્દ્રો છે કે જ્યાં પહેલેથી જ કોર્સને અનુરૂપ ક્લાસ, લેબ, ટ્રેનર વગેરે અથવા તો કોર્સને અનુરૂપ બીજે સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાઓ જેવી કે KVS, JNV, CBSE તથા સ્ટેટ બોર્ડની સંલગ્ન શાળાઓનો સમાવેશ આ યોજના હેઠળ સ્કિલ હબ ઇનિશિયેટિવમાં કરવામાં આવેલો છે. સ્કિલ હબ ઇનિશિયેટિવનો ઉદ્દેશ્ય ધોરણ 6-8ના બાળકોને ઓરિયન્ટેશન દ્વારા વિશ્વ કાર્યનો પરિચય, જેવો કે વર્લ્ડ ઓફ વર્ક, ઉદ્યોગોની મુલાકાત, 10 બેગલેસ દેશ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસના માર્ગો, શાળા છોડી દેનાર અને શિક્ષણની બહારના બાળકોને શિક્ષણમાં પાછા મુખ્ય પ્રદાન એટલે કે મેઇન સ્ટ્રીમમાં લાવવા અથવા એપ્રેન્ટિસશીપ અને રોજગાર સાથે જોડાણોનો હેતુ છે. હવે આપણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની વિગતવાર માહિતી લઈશું. આ યોજના ભારત સરકાર દ્વારા અમલીકૃત યોજના છે. યોજના સ્કિલ હબ ઇનિશિયેટિવ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરતો એટલે મહત્તમ લાભ લેવા માટે સ્કિલ હબ ઇનિશિયેટિવ દ્વારા અમલીકૃત કરવામાં આવ્યું છે. શાળાઓ જેવી કે KVS, JNV, CBSE, સ્ટેટ બોર્ડની સંલગ્ન શાળાઓ, પ્રાઇવેટ પબ્લિક સ્કૂલ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના 3 કોમ્પોનેન્ટમાં અમલીકૃત છે, જેવી કે શોર્ટ ટર્મ ટ્રેનિંગ, રેકગ્નાઇઝેશન ઓફ પ્રાયર એન્ડ લર્નિંગ અને સ્પેશિયલ પ્રોજેક્ટ. આ ત્રણેય કોમ્પોનન્ટની અંદર શોર્ટ ટર્મ ટ્રેનિંગ એટલે કે 3.5 મહિનાથી કોર્સની શરૂઆત થાય છે. 3.5 મહિનાના શોર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સીસ હોય છે. શોર્ટ ટર્મ ટ્રેનિંગ એ
3.5-4 મહિનાના કોર્સ NSQF લેવલ પ્રમાણે તાલીમ આપવામાં આવે છે, જ્યારે રેકગ્નાઇઝેશન ઓફ પ્રાયર લર્નિંગ એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે પહેલેથી જ અગાઉથી જ કોઈ હુનર છે, એ કામ કરી રહ્યા છે, પણ તેમની પાસે કોઈ સર્ટિફિકેટ નથી અને જેના અભાવના કારણે એ લોકોને આગળ વધારે પગાર અથવા તો અપગ્રેડેશન મળતું નથી, તો એવા લોકોને તાલીમ આપી એમનું સર્ટિફિકેશન કરવામાં આવે છે. જ્યારે સ્પેશિયલ પ્રોજેક્ટ એટલે એવા પ્રોજેક્ટ જે વિસરી ગયેલી વસ્તુઓ ઉપર આપણે તાલીમ આપી, દાખલા તરીકે પાટણના પટોળા, કચ્છનું કચ્છી કામ તથા જેલના કેદીઓ અથવા તો બાળકોને કોઈ પણ એક ટ્રેડની અંદર ટ્રેનિંગ આપી તેમને સ્વાવલંબી બનાવવા. આ યોજના 15-45 વર્ષની વયજૂથના બાળકો અથવા તો વ્યક્તિઓ માટે છે કે જેમને બેરોજગાર યુવાનોને જોડી તેનું લક્ષ્ય પૂરું કરવાનું છે. યોજના અંતર્ગત આજની સેન્ચ્યુરીના જેવા કે ડ્રોન, એઆઈ, રોબોટિક્સ જેવા અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્સ પૂર્ણ થયા બાદ દરેક કોર્સની અંદર OJT એટલે કે ઓન જોબ ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી છે, કે જેથી તાલીમાર્થીઓને ઉદ્યોગ સાથેનું સંલગ્ન કરી શકીએ તથા ઉદ્યોગો સાથે એમના એન્વાયરમેન્ટ વિશે એમને ખબર પડે. બાળકોની હાજરી આધાર એનેબલ બાયોમેટ્રિક સિસ્ટમ એટલે કે EBS દ્વારા થાય છે, જેનું રજિસ્ટ્રેશન NICના પોર્ટલ ઉપર કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય એ છે કે બાળકની હાજરી ઓનલાઈન થઈ શકે અને ટ્રેકિંગ પણ થઈ શકે. યોજનાનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઈન છે, જેની સંપૂર્ણ સુવિધા ભારત સરકારના NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. NSDC દ્વારા સંચાલિત પોર્ટલ એટલે કે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે. કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમ સાહસિકતા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા મંજૂર ધોરણો અનુસાર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે તથા નાણાકીય જોગવાઈ એટલે કે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ યોજના શરૂ કરતા પહેલા અમુક પૂર્વ આવશ્યકતાઓ હોવી જરૂરી છે. દાખલા તરીકે નોકરીની ભૂમિકા, થિયરીના વર્ગો એટલે કે ક્લાસરૂમ, લેબ, ટ્રેનર વગેરે, તથા ફંક્શનલ આધાર એનેબલ બાયોમેટ્રિક સિસ્ટમ હોવું જોઈએ. ના હોય તો એને ખરીદીને પણ ઇન્સ્ટોલ કરવું પડશે. NICના પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન પણ ફરજિયાત છે, જેના દ્વારા આપણે તાલીમાર્થી તથા ટ્રેનરની હાજરી નું ટ્રેકિંગ પણ કરી શકીએ. યોજનાનું અમલીકરણ. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના રજિસ્ટ્રેશન કરવાના થાય છે, જેવા કે ટ્રેનિંગ પ્રોવાઈડર, ટ્રેનિંગ સેન્ટર, ટ્રેનર તથા તાલીમાર્થીઓનું રજિસ્ટ્રેશન ઓનલાઈન માધ્યમથી થશે. ટ્રેનિંગ પ્રોવાઈડર તરીકે રજિસ્ટ્રેશન કરવા માટે આપની શાળાનું અથવા તો પ્રિન્સિપાલ અથવા તો ટ્રેનરનું એક ઈમેલ ID હોવું જોઈએ અને એક વર્કિંગ મોબાઈલ નંબર હોવો જોઈએ, જે ઓલ ટાઈમ એક્સેસ કરી શકીએ. કારણ કે રજિસ્ટ્રેશન કરતી વખતે દર વખતે OTP વન ટાઈમ પાસવર્ડ આવશે, કે જેનું વેરિફિકેશન થશે અને આફ્ટર વેરિફિકેશન આપણે એમાં લોગિન કરી શકીશું. ટ્રેનિંગ પ્રોવાઈડર તરીકે રજિસ્ટ્રેશન કરવા માટે શાળા વિશેની સંપૂર્ણ માહિતી, જેવું કે નામ છે, એડ્રેસ, સ્પોક એટલે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, પ્રિન્સિપલ અથવા ટ્રેનર હોય વગેરેની વિગતો ત્યાં ભરવાની રહેશે. તે ઉપરાંત અધિકૃત દસ્તાવેજ એટલે કે દાખલા તરીકે તમે એડ્રેસ એડ કરો છો તો એડ્રેસ પ્રમાણે એનું ડોક્યુમેન્ટ હોવું જોઈએ. ચાહે તમે લાઇટ બિલ અપલોડ કરો છો, ટેલિફોન બિલ અપલોડ કરો છો, ઇન્ટરનેટ બિલ અપલોડ કરો છો કે બીજું કોઈ ડોક્યુમેન્ટ, પણ તમે જે લખો છો એ અને ડોક્યુમેન્ટમાં આપેલું છે એ દરેક વસ્તુ મેચ થવી જોઈએ. આ વસ્તુ જો મિસમેચ થશે તો તમારે ડીમ રેડી સ્ટેટસ એટલે આ જે પ્રક્રિયા કરીએ છીએ એનું વેરિફિકેશન ફેલ જશે અને તમને ફરીથી ડોક્યુમેન્ટ પ્રમાણે ઇન્ફોર્મેશન અપલોડ કરવાનું સિસ્ટમ કહેશે. તો જ્યારે પણ આપણે આ વિગતો અપલોડ કરીએ એ વખતે ડોક્યુમેન્ટ પ્રમાણે ઇન્ફોર્મેશન આપણે એડ કરી રહ્યા છીએ તેનું ધ્યાન રાખવું. વેરિફિકેશન સ્ટેટસ, જેમ મેં પહેલાં કહ્યું એમ, વેરિફિકેશન સ્ટેટસ એટલે NSDC જે મેઇન સહાયક સંસ્થા છે એ આપણે એપ્લિકેશન કર્યા પછી એ એનું વેરિફિકેશન કરે છે કે ઓકે જે પણ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કર્યા છે એ પ્રમાણે ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશન પ્રમાણે ડોક્યુમેન્ટ છે કે નહીં. કેમ કે દિલ્હીની સંસ્થાને ગુજરાતમાં કયું સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે એ ખબર ના હોય, એના માટે થઈને આપણે ડોક્યુમેન્ટ અને ઇન્ફોર્મેશન બંને પ્રોપર એડ કરીએ તો ડીમ રેડી સ્ટેટસ આવે. જો એમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ હશે તો એ ડીમ નોટ રેડી સ્ટેટસ આપી અને એને ફરીથી એની પૂર્તતા કરવાનું કહેશે. સરકારી અને એડિડ સ્કૂલોને એક વધુ સહાય આપી છે,
કે આ ડોક્યુમેન્ટની સાથે જો આપણે એન્ડોર્સમેન્ટ લેટર અપલોડ કરીએ તો આપણને આ દરેક પ્રકારની જે કાર્યવાહી છે એમાંથી એક એક્ઝમ્પશન મળશે. હવે ટ્રેનિંગ સેન્ટરનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? તો ટ્રેનિંગ સેન્ટરના રજિસ્ટ્રેશન માટે ટ્રેનિંગ પ્રોવાઈડરના લોગિન આઈડીથી રજિસ્ટર કરી ક્રિએટ ટ્રેનિંગ સેન્ટર કરવું. ટ્રેનિંગ સેન્ટર શું છે? ટ્રેનિંગ સેન્ટર એ એક્ઝેક્ટલી શાળા અને શાળામાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દરેકે દરેક માહિતી અપલોડ કરવાની થાય છે. જેવી કે નંબર ઓફ ક્લાસ કેટલા છે, લેબ કેટલી છે, ક્લાસની સાઇઝ કેટલી છે, લેબની સાઇઝ કેટલી છે, લેબની અંદર કેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, ટ્રેનર, તો ટ્રેનર પ્રમાણે ટ્રેનર જે કોર્સ આપણો ભણાવવાનો છે એ પ્રમાણે ક્વોલિફાઈડ છે કે નહીં એની ઇન્ફોર્મેશન, તથા શાળા તથા કોર્સને લગતા તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં એ બધી જ ઇન્ફોર્મેશન તેમાં આપવાની થાય છે. દાખલા તરીકે ડસ્ટબિન છે, વોશરૂમ છે, CWSN કેન્ડિડેટ એટલે કે PWD કેન્ડિડેટ માટે રેમ્પની વ્યવસ્થા છે કે નહીં, પ્લેગ્રાઉન્ડ છે કે નહીં, અને આ બધી સુવિધાઓના એક એક જેટલી પણ સુવિધાઓ આપણે એડ કરીએ છીએ એ પ્રમાણે એના ફોટોગ્રાફ અપલોડ કરવાના થાય છે. આટલી જટિલ પ્રક્રિયામાંથી પાસ થઈ પછી આપણે એપ્લિકેશન સબમિટ કરી શકીએ છીએ. ટ્રેનરનું રજિસ્ટ્રેશન, ટ્રેનરનું રજિસ્ટ્રેશન એક અલગથી રજિસ્ટ્રેશન થશે. ટ્રેનરના રજિસ્ટ્રેશનની અંદર ટ્રેનર વિશેની તમામ વિગતો, એમનું નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એમનું ક્વોલિફિકેશન, એમનો એઝ અ ટ્રેનર તરીકે એમણે જે પણ ટ્રેનિંગ આપેલી હોય એના અનુભવ એટલે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, ઇન્ડસ્ટ્રીમાં એમણે જે કામ કર્યું હોય તો ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આ તમામ વસ્તુઓ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરી એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. જ્યારે આપણે એપ્લિકેશન સબમિટ કરીશું એટલે ટ્રેનરના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એમનું એક અકાઉન્ટ એટલે કે લોગિન આઈડી આવશે. એ લોગિન આઈડીથી એ પાસવર્ડ કરી એ ગમે ત્યારે એનું લોગિન કરી અને એમાં ડેટાબેઝ અપડેટ કરી શકે છે. તાલીમાર્થીનું રજિસ્ટ્રેશન એટલે દરેક વિદ્યાર્થી પોતાની જાતને ત્યાં આગળ રજિસ્ટર કરી શકે છે, અથવા તો શાળા અથવા ટ્રેનર જે શાળામાં ઉપલબ્ધ છે એ તાલીમાર્થીના બિહાફમાં રજિસ્ટ્રેશન કરી શકે છે, જેની અંદર તાલીમાર્થીની તમામ વિગતો જેવી કે એમનું નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એમનો ફોટોગ્રાફ, એમના ભણતરની ઇન્ફોર્મેશન, એમની બેંકની ડિટેલ, એમને કયા કોર્સમાં રુચિ છે વગેરે વગેરે ઇન્ફોર્મેશનો ભરવાની થાય છે. બેચનું રજિસ્ટ્રેશન, જેમ પહેલાં જણાવ્યું તેમ આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થોડી જટિલ હોવાથી ટ્રેનર, ટ્રેનિંગ પ્રોવાઈડર, ટ્રેનિંગ સેન્ટર, ટ્રેનર, તાલીમાર્થી વગેરેના રજિસ્ટ્રેશન બાદ 10, 20 અથવા 30 તાલીમાર્થીઓની સંખ્યામાં બેચ ક્રિએટ કરવાની થાય છે. આ બેચ ક્રિએટ કરતી વખતે બેચની સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, એક્ઝામિનેશન ડેટ, કોર્સનું નામ વગેરે ઇન્ફોર્મેશન એડ કરવાની થાય છે. આ કર્યા પછી સ્ટેટ દ્વારા એને અપ્રૂવ કરાવશે અને અપ્રૂવ થયા પછી આપણે બેચ શરૂ કરી શકીશું. જ્યારે બેચ કમ્પ્લીટ થાય ત્યારે તેનું એસેસમેન્ટ એટલે કે એક્ઝામિનેશન કોઈ પણ ઓથોરાઇઝ્ડ એસેસમેન્ટ એજન્સી દ્વારા થઈ શકે છે. એ સેક્ટર સ્કિલ કાઉન્સિલ હોઈ શકે છે, NCVET હોઈ શકે છે, અથવા અન્ય અધિકૃત સંસ્થા દ્વારા એનું એસેસમેન્ટ કરવામાં આવે છે. એસેસમેન્ટ થયા બાદ આ અધિકૃત સંસ્થાઓ તાલીમાર્થીઓના એસેસમેન્ટ પ્રમાણે તેમનું મૂલ્યાંકન તથા પ્રમાણપત્ર રજૂ કરશે. નાણાકીય જોગવાઈ, આ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ 3 તબક્કામાં નાણાં જમા થાય છે. ટ્રેનિંગ પ્રોવાઈડરે જ્યારે ટ્રેનિંગ પ્રોવાઈડર તરીકે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે તેમાં બેંકની ડિટેલ પણ આપવાની થાય છે. એ બેંકની ડિટેલ અનુરૂપ એ લોકો એ બેંકના અકાઉન્ટમાં 3 તબક્કામાં નાણાં જમા કરશે. પહેલો તબક્કો છે એ 30% છે. 30% ત્યારે જમા કરશે જ્યારે બેચ શરૂ થાય અને 20 દિવસ પછી તમામ વિદ્યાર્થીઓની જો હાજરી 70% થાય તો જ 30% NSDC દ્વારા જમા કરવામાં આવશે. પરંતુ હાલના એક અપડેટ મુજબ અને સરે જેમ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે NSDC અને MSDA એવું જાહેર કર્યું છે કે એ લોકો જેવી બેચ રજિસ્ટર કરીએ તુરંત જ, એ મતલબ એડવાન્સમાં, એ લોકો 30% આપણને બેંકમાં જમા કરી આપશે. બીજો તબક્કો છે એ 30%નો છે. આ 30% જ્યારે કોર્સના 50% ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય અને 70% હાજરી હોય ત્યારે 30% બેંકના ખાતામાં જમા થઈ જશે. અને ચોથો તબક્કો જે 40%નો છે એ સ્કિલ ઇન્ડિયા પોર્ટલ પર ઉમેદવારોનું મૂલ્યાંકન અને પ્રમાણપત્ર પૂર્ણ થાય પછી પ્રમાણિત ઉમેદવારો સામે સંપૂર્ણ પતાવટ શરૂ કરવામાં આવશે. આ યોજના સંપૂર્ણપણે ઓનલાઈન હોવાથી ટેકનિકલ સપોર્ટ માટે NSDC પોતાની એક વેબસાઇટ છે, support.nsdcindia.org, જેના ઉપર આપણે ફરી એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
જે શાળા અથવા તો જે કોમન ઈમેલ આઈડી, જે ટ્રેનિંગ પ્રોવાઈડર તરીકે તમે ઈમેલ આઈડી યુઝ કર્યું છે એના માધ્યમથી તમે આમાં રજીસ્ટ્રેશન કરી શકો છો. યોજના દરમિયાન તમને કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ટેકનિકલ ક્વેરી ફેસ કરવી પડે એ કેસમાં તમે NSDCનો સપોર્ટ લઈ અને એ ટેકનિકલ ક્વેરીઓ રિઝોલ્વ કરાવી શકો છો, અથવા તો તમે સ્ટેટ ઓફિસમાં ઇન્ફોર્મ કરી શકો છો, જેથી જેના દ્વારા સ્ટેટ ઓફિસ તમારા વતી ક્વેરી રેઝ કરી અને તમને રિઝોલ્યુશન લાવી આપશે. તો અહીંયા આગળ અત્યારે NSDC સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પોર્ટલ અને NSDC ટેકનિકલ સપોર્ટની લિંક આપવામાં આવેલી છે. હવે BRP, DRP અને ટ્રેનરનો રોલ. આ યોજના શરૂ કરવી અને યોજનાના રજીસ્ટ્રેશનમાં આપણે જેવી રીતે જોયું એ પ્રમાણે થોડી જટિલ લાગે છે, તો યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ કરીએ એ પહેલાં માટે BRP, DRP અથવા તો ટ્રેનરની જવાબદારીઓમાં શાળાની આસપાસ અથવા તો જે બાળકોએ શાળા છોડી દીધેલ છે એમનો આગળ ભણવામાં એમની કેટલી રુચિ છે અને એમનું સ્વાવલંબન માટેની કેટલી ઈચ્છા છે એનો એક સર્વે કરવો. 10, 20 અથવા 30 બેચમાં એ બાળકોની કયા કોર્સમાં અભિરુચિ છે એ જાણી શાળાની અંદર એ કોર્સને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં એ તપાસી અને પછી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવી. શાળામાં યોજનાની માર્ગદર્શિતા તથા કોર્સ મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા ચેક કરવી. દાખલા તરીકે તમને એવી ખબર પડી કે તમારા એરિયામાં તમામ બાળકોને સ્વિંગ મશીન ઓપરેટર અથવા તો પછી IT રિલેટેડ કોઈ કોર્સમાં રુચિ છે, પરંતુ નજીકની શાળામાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ અથવા તો ટ્રેનર અવેલેબલ નથી, તો એ કેસમાં તમારે બીજી આસપાસની શાળાઓને ચેક કરવી અને જો એમાં આ સુવિધા ઉપલબ્ધ હોય તો આ બાળકોને એ શાળામાં એમનો દાખલો કરાવડાવો, અથવા તો પછી આ શાળાની અંદર કોર્સને લાગતા વળગતા ટ્રેનર અને લેબની ઉપલબ્ધતા કરાવડાવી. શાળાનું રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઈન હોવાથી તમે દરેક DRP, BRP અથવા ટ્રેનરને એક વિનંતી કરવામાં આવે છે કે આ યોજનાની ગાઈડલાઈન સ્ટેટ દ્વારા ઓલરેડી ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં મોકલવામાં આવી છે, તો તેનો સંપૂર્ણપણે પહેલાં અભ્યાસ કરવો, એને સમજવો, ત્યારબાદ દરેક શાળાના આચાર્ય અથવા તો ટ્રેનરને માહિતી આપી અને આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરાવી. કોઈપણ પ્રકારની દુવિધામાં તમે સ્ટેટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. મિત્રો, આપે સાંભળ્યું કે નિધિબેને આપણને ખૂબ સારી રીતે એક એક મુદ્દાની ઝીણવટથી વાત કરી છે કે PMKVY યોજના શું છે, કયા મંત્રાલય સાથે જોડાઈ છે, એમાં જિલ્લાની શું ભૂમિકા છે, તાલુકાની શું ભૂમિકા છે, સાથે સાથે મારી શાળા કે જેની ખૂબ ચાબીરૂપ ભૂમિકા છે કે જેણે TP અને TC રજીસ્ટર કરવાના છે, એટલે કે મારી શાળા છે એ કૌશલ્ય કેન્દ્ર બને, ડ્રોપઆઉટ બાળકોના જીવન વિકાસ માટેનું એક ઉર્જા સ્ત્રોત બને એવી મારી યોજના છે, તો એ શાળાના આચાર્યશ્રીઓને પણ અમે આવકારીએ છીએ અને આ યોજના સંબંધિત એમણે જે રજીસ્ટ્રેશન કરવાનું છે એ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન ગાઈડલાઈન આપી છે, આ ગાઈડલાઈનનો આપ ઉપયોગ કરશો. આ માટે આપને કંઈ પણ મૂંઝવણ મુશ્કેલી જણાય તો આપના જે વોકેશનલ ટ્રેનર છે એ વોકેશનલ ટ્રેનરને આપ જ્યારે પણ સંપર્ક કરશો તો રાજ્ય કચેરીમાં નિધિબેન પંચાલ એના નોડલ છે એનો સંપર્ક કરી શકશે, મારો એટલે કે હિતેન્દ્ર જોશીનો સંપર્ક કરી શકાશે. અને આપણી શાળામાં જેમ એમણે જણાવ્યું એ મુજબ આની તમામ ગ્રાન્ટો છે એ શાળાને મળવાની છે, એમાં વોકેશનલ ટ્રેનરને પણ ઉચ્ચ 10,000 જેટલું માનદ વેતન મળવા પાત્ર થશે. તમને જાણીને આનંદ થશે કે ભારત સરકારે સરકારી શાળાઓ માટે આ વર્ષે જેવું જ રજીસ્ટ્રેશન થાય અને બેચ ક્રિએટ થશે કે તરત 30% એડવાન્સ ગ્રાન્ટ આપવાની પણ ઘોષણા કરી છે. તો મિત્રો, આવો આપણે સૌ એક સહિયારો પ્રયાસ કરીએ, એક જ દિશામાં આગળ વધીએ અને શાળા બહારના બાળકોની આંગળી પકડી અને એના જીવન વિકાસના કૌશલ્યોની દિશામાં આગળ વધીએ અને એની કારકિર્દી સજવામાં, એટલે કે એની કારકિર્દીના ઘડતરમાં આપણે ક્યાંક ચાવીરૂપ અને પૂરક એક બનીએ ઉર્જાના સ્ત્રોત એ માટે. તો અહીંયા નિધિબેન આપણી સાથે જોડાયા અને ખૂબ માર્ગદર્શન આપ્યું, ખાસ કરીને જિલ્લાના મિત્રો કે જેના માધ્યમથી આપણે આ પ્રવૃત્તિનો અમલ કરી રહ્યા છીએ તેમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તાલુકાના BRP, BRC, CRC કોઓર્ડિનેટર, શાળાના આચાર્ય, VT તમામ કે જેના માધ્યમથી આ યોજનાનો અમલ થઈ રહ્યો છે એમને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આપણને આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ VSK ટેકનિકલ સપોર્ટ ટીમ કે જે સતત આપણી દરેક પ્રવૃત્તિઓ માટે આપણને આ માર્ગદર્શન આપે છે કે જેના માધ્યમથી અમારે તમારી સાથે રૂબરૂ
આવી શકતા નથી, પરંતુ રૂબરૂ આવ્યાનો અમને અને તમને ભાવ થાય છે, જેથી તમારો સમય અને ઉર્જાની પણ બચત થાય છે. મિત્રો, આપના કંઈ પણ પ્રશ્નો હશે તો અમારો આપ સંપર્ક કરી શકો છો. આ કામગીરી માટે અત્રે જોડાવા બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌથી અંતે માનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કે જેમણે આપણને આ તક પૂરી પાડી છે, એમનો આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ.